હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ રૂપલ ફૂડ લેબ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે મેથીની ભાજીનું શાક તો મેથીની ભાજીનું શાક બનાવવા માટે અહીંયા મેં એક જોડી મેથી એટલે કે વજનમાં લગભગ બસ્સો ગ્રામ જેટલી મેથીના પાંદડા તોડી અને બેથી ત્રણ પાણીથી ધોઈ અને એકદમ સારી રીતે સાફ કરી લીધી છે તો આપણે અહીંયા મેથીને કટ નથી કરવાની મેથીને આવી રીતે પાંદડા તોડી અને અલગ કરી દઈશું એટલે આપણું શાક છે તે બિલકુલ કડવું નહીં બને તો પહેલાં ભાજીમાં એડ કરવા માટે લસણવાળું મરચું બનાવીશું તો એની માટે પાંચથી છ લસણ નીકળી અને બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી અને ખાંડી લઈશું તો લસણવાળા મરચાંથી શાકનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો જરૂરથી એડ કરવું તો આપણું લસણવાળું મરચું બની ગયું છે તો આપણે તેને સાઈડમાં રાખીશું અને હવે આપણે શાકનો વઘાર કરીશું પહેલાં આપણે શાકમાં એડ કરવા માટે જે ચણાનો લોટ છે તેને શેકી લઈશું તો ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ ઉભેરીશું ગેસની ફ્લેમને સ્લો રાખીશું અને બેથી ત્રણ મિનિટ જેવું કે લોટમાંથી સારી એવી સુગંધ આવે ત્યાં સુધી આપણે લોટને શેકીશું તો લોટને શેકીને એડ કરવાથી શાક છે તે ખાવામાં ટેસ્ટી બને છે અને લોટના ગાંઠો પણ નથી પડતી તો બેથી ત્રણ મિનિટમાં એકદમ સરસ એવો લોટ શેકાઈ ગયો છે તો આપણે લોટને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણે એ જ પેનને સાફ કરી અને તેમાં આપણે બેથી ત્રણ મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું રાઈ સારી રીતે ફૂટી જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને સાથે આપણે તેમાં ચપટી જેટલી હિંગ ઉમેરીશું અહીંયા મેં દસથી બાર લસણ નીકાળીને ઝીણી ઝીણી કટ કરી લીધી છે તેને એડ કરી દઈશું અને તેને તેલમાં આપણે એકાદ મિનિટ જેવું સાંતળી લઈશું તો લસણની કઢીથી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ આપણે લસણવાળું મરચું પણ એડ કરવાના છીએ એટલે તમને વધારે પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો સાથે આપણે તેમાં બે ઝીણા કાપેલા મરચાં ઉમેરી દઈશું અને મરચાંને પણ આપણે તેલમાં એકાદ મિનિટ જેવું સાંતળી લઈશું એકાદ મિનિટમાં મરચાં અને લસણ એકદમ સારી રીતે તેલમાં સતળાઈ ગયું છે તો હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને જે મેથીના પાનને ધોઈને રાખ્યા હતા તેને ઉમેરી દઈશું સાથે આપણે તેમાં એક ઝીણું કાપેલું ટામેટું ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું તો શરૂઆતમાં મેથી વધારે લાગશે પણ થોડી વારમાં તમે જોઈ શકો છો કે મેથી શ્રિંક થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને તેને બે મિનિટ સુધી કૂક થવા દઈશું બે મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે મેથીમાંથી પાણી છૂટું પડ્યું છે અને મેથી અને ટામેટા થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું તો એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સાથે અહીંયા મને થોડી હળદર ઓછી લાગે છે એટલે ચપટી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું અને સાથે જે આપણે લસણવાળું મરચું બનાવીને રાખ્યું હતું એ મરચું પણ એડ કરી દઈશું અને એકદમ સારી રીતે તેને મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો કેટલો સરસ શાકનો કલર આવ્યો છે તો હવે આપણે શાકને ઢાંકી અને બે મિનિટ જેવું સ્લો ફ્લેમ પર કૂક કરીશું તો બે મિનિટમાં તમે જોઈ શકો છો કે મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને મેથી અને ટામેટા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે જે લોટને શેકીને રાખ્યો હતો તે શેકેલો લોટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે તેને મિક્સ કરીશું તો લોટને આપણે પહેલેથી શેકીને રાખ્યો છે એટલે વધારે તેને ચડવા દેવાની જરૂર નથી જો તમારે કોરું શાક ખાવું હોય તો તમે તેને આવી રીતે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બિલકુલ કડવું નથી લાગતું પણ અહીંયા આપણે થોડું ઢીલું શાક બનાવીએ છીએ એટલે અહીંયા હું અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશ તો વધારે પાણી નથી ઉમેરવાનું અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું તમે જોઈ શકો છો લોટની બિલકુલ ગાંઠો નથી પડી અને એકદમ સરસ સ્મૂથ શાક છે તો આપણે પાણી ઉમેર્યું છે એટલે આપણે તેને ઢાંકી અને બે મિનિટ જેવું કૂક કરીશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને કિનારી પરથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી આપણું મેથીની ભાજીનું શાક બની અને તૈયાર થઈ ગયું છે તો ગરમા ગરમ મેથીની ભાજીના શાકને આપણે સવ કરી લઈશું આ શાકને તમે બાજરીના રોટલા રોટલી કે ભાખરી સાથે સવ કરી શકો છો ખાવામાં બિલકુલ કડવું નથી લાગતું અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે મેથીની ભાજીનું શાક ઘણીવાર બનાવ્યું હશે પણ એકવાર મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે રેસીપી સારી લાગી હોય તો લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ